નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો મારું નામ સંજય શાહ છે હું પીલભાઈ કોલેજમાં આચાર્ય તરીકે સેવાઓ આપું છું મારી સાથે વિજય બારોટ છે જે આર્ટ્સ સાયન્સ કોલેજ તલોદ ખાતે અધ્યક્ષ તરીકે સેવાઓ આપે છે અને એમની બાજુમાં મહેસાણા સાયન્સ કોલેજના રસાયણ વિભાગના અધ્યક્ષ એમ કે ઠાકોર છે આજે આપણે સ્પેક્ટોસ્કોપી વિશે વાત કરવાના છીએ અને એમાં ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી વિશે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે કોઈ પણ સંયોજન છે એ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતું નથી એ મિશ્રણ સ્વરૂપે મળે છે વિવિધ સેપરેટિંગ ટેકનિક્સ દ્વારા એનું અલગીકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરી અને એ પદાર્થના બંધારણ શોધવામાં આવતા હોય છે રસાયણ વિજ્ઞાનમાં સ્પેક્ટોસ્કોપી ખૂબ જ અગત્યની અને મહત્વની બ્રાન્ચ છે અને એમાં પણ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી એ બહુ મહત્વનું અંગ છે જ્યારે આપણે સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરતા હોઈએ ત્યારે તરંગ વિશેનો જે માહિતી છે આપણે મેળવવી જોઈએ દોસ્તો અહીંયા તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ શું છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તરંગો તરંગોથી માંડીને નીચે રેડિયો તરંગો સુધીના વિવિધ વિભાગો આમાં આવેલા છે ગેમા તરંગ પછી એક્સ રે તરંગો ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ તરંગો દ્રશ્યમાન વિભાગના તરંગો ઇન્ફ્રારેડ તરંગો માઇક્રોવેવ તરંગો ટેલિવિઝન અને રેડિયો તરંગો દોસ્તો તમે જોઈ શકો છો કે જે વચ્ચેનો પટ્ટો રંગીન જે છે એ દ્રશ્યમાન વિભાગ છે એ સિવાયના બધા જ તરંગો અદ્રશ્ય એટલે આપણે જોઈ શકતા નથી દોસ્તો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ બીજી રીતે બતાવેલો છે જમણી તરફ ગેમાં તરંગો છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે ગેમા તરંગો અતિ સૂક્ષ્મ છે પરમાણુના કેન્દ્ર જેટલું એનું કદ હોય છે ત્યારબાદ ડાબી તરફ જતાં એ તરંગો મોટા થતા જાય છે અને આ તરંગો જે છે એ પરમાણુ વાયરસ બેક્ટેરિયા ધૂના રચકણોથી માંડીને માઉન્ટ એવરેસ્ટ સુધીની હાઇટ ધરાવતા હોય છે આમ અતિ સૂક્ષ્મથી અતિ વિશાળ એવા તરંગોની આખી રેન્જ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ તરીકે ઓળખાય છે દોસ્તો જ્યારે તરંગની વાત કરતા હોઈએ ત્યારે તરંગ સાથે સંકળાયેલા પદોનો આપણે અભ્યાસ કરવો પડે આપણે જાણીએ છીએ કે તરંગ લંબાઈ શું છે તો કે તરંગ લંબાઈ એટલે બે ક્રમિક શૃંગ અને ઘર્ત વચ્ચેનું અંતર તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો છો કે બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય એ રીતના ઘર વચ્ચેના અંતર આપણે તરંગ લંબાઈ કહીએ છીએ તરંગ લંબાઈ અંતર અંતર છે અને અંતર કોઈ પણ એકમમાં માપી શકાય છે માઇક્રોન સેન્ટીમીટર એંગસ્ટ્રોમ તો આમ જુદા જુદા વિભાગને એની કદ લંબાઈ મુજબ આપણે જુદા જુદા એકમમાં માપીશું બીજું છે મહત્વનું એ આવૃત્તિ છે એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે આવૃત્તિને ન્યુ વર્દર્શાવ ન્યુ ઝુ કલ ટુ સી અપન લેમડા ત્યારબાદ તરંગ સંખ્યા તરંગ સંખ્યા એટલે એકમ અંતરમાં સમાયેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા કહે છે જેને ન્યુ બાર વડે દર્શાવવામાં આવે છે ન્યુ બાર બરાબર વન અપન લેમડા આપણે જાણીએ છીએ પેન્ક ના સમીકરણ મુજબ શક્તિ તરંગની ઈઝ ઇક્વલ ટુ એચ ન્યુ ન્યુ અગાઉ વાત કરી આવૃત્તિ એટલે સી અપન લેમડા છે એટલે એચ સી અપન લેમડા આપણે દર્શાવી શકીએ અને અગાઉ વાત કરીએ એમ તરંગ સંખ્યા એટલે વન પણ લેમડા છે એટલે e બરાબર એસસી ન્યુ બાર આમ આપણે કહી શકીએ કે તરંગ અને આવૃત્તિ સમપ્રમાણમાં છે તરંગની શક્તિ અને તરંગ લંબાઈ એ વ્યસ્ત પ્રમાણમાં છે આમ શક્તિ અને તરંગ આંખ એ બે સમ પ્રમાણમાં છે અહીં બીજું પદ જે છે sc એ પણ એમાં જો એચ અને સી બે પદો છે જો કોઈ તરંગની તરંગ લંબાઈ નિશ્ચિત કરી દેવામાં આવે તો આખું પદ એટલે કે આખું શક્તિનું પદ અચળ થઈ જાય આમ આપણે કહી શકીએ કે દરેક તરંગ નિશ્ચિત તરંગ લંબાઈ ધરાવતું એ નિશ્ચિત શક્તિ ધરાવે છે આમ એક આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ કે દરેક તરંગ એ શક્તિનું સ્વરૂપ છે એટલે મિત્રો આપણે એમ કહી શકીએ કે ત્રણ હજાર ત્રણ લાખ કિલોમીટર વેગથી જે તરંગ ગતિ કરે છે એ તરંગ એ જુદા જુદા વિસ્તારો ધરાવે છે અને આ વિસ્તારો દરેક વિસ્તારોની તરંગ લંબાઈ પણ નિશ્ચિત હોય છે અને એની શક્તિ પણ નિશ્ચિત હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં સૌથી ડાબી તરફ ગેમા તરંગો છે આ તરંગોની શક્તિ જે છે એ ખૂબ જ છે એની તરંગ લંબાઈ સૌથી ઓછી છે અને આ તરંગો જ્યારે અણુ પર આપાત કરવામાં આવે છે ત્યારે અણુમાંના પરમાણુના છે કેન્દ્ર સુધી પહોંચી જાય એટલા શક્તિશાળી તરંગો છે અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન કે જેને આપણે કેન્દ્રીય સ્પીન કહીએ છીએ એને ઉત્તેજિત કરે છે તો આમ ગેમા તરંગો એ અણુમાં કેન્દ્રીય સ્પીનનું ઉત્તેજીકરણ કરે છે ત્યારબાદ એના કરતા આગળ જઈએ તો વધુ તરંગ લંબાઈ ધરાવતા એટલે કે થોડીક ઓછી શક્તિ ધરાવતા એવા ગેમા તરંગો છે એ એક્સરે તરંગો છે એક્સરે તરંગોથી આપણે પરિચિત છીએ જ્યારે આપણે કોઈ વ્યક્તિનું હાડકું તૂટી જાય ત્યારે ડોક્ટર જે છે એ એક્સરે વર્ણપટ લે છે એક્સરે વર્ણપટ એક્સરે તરંગો જે છે એ મસલ્સમાંથી પાસ થઈ જાય છે પણ હાડકામાંથી પાસ થઈ શકતા નથી પરિણામે હાડકાનો ફોટોગ્રાફ્સ આપણે લઈ શકીએ છીએ એક્સરે તરંગનો કેમેસ્ટ્રીમાં ઉપયોગ પણ સરસ થાય છે એમાં બોન્ડ બ્રેકિંગ કરે છે આ તરંગો અને પરિણામે તરંગ લંબાઈ અને બંધ ખૂણા એ સોરી બંધ લંબાઈ અને બંધ ખૂણા આપણે આ સ્પેક્ટ્રાથી મેળવી શકીએ છીએ ત્યારબાદ આગળ જતા અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ ગેમાને એક્સર કરતા ઓછી શક્તિ ધરાવે છે આ તરંગો જ્યારે અણુ પર આપાત થાય છે ત્યારે એ ગેમા તરંગની જેમ છે કેન્દ્ર સુધી નથી પહોંચી શકતા પણ એ બહાર આવેલા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે છે અને પરિણામે અલ્ટ્રાવાયોલેટ તરંગો જે છે એ અણુમાં ઇલેક્ટ્રોનિય સંક્રાંતિ કરે છે સેમ દ્રશ્યમાન વિભાગના તરંગો પણ અણુમાં ઇલેક્ટ્રોનિય સંક્રાંતિ કરે છે આમ અલ્ટ્રાવાયોલેટ કિરણો અને દ્રશ્યમાન તરંગો એ ઇલેક્ટ્રોનિય સંક્રાંતિ પેદા કરે છે અણુમાં ત્યારબાદ જે છે ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત વિભાગ આવે છે આ પાર રક્ત વિભાગ જે છે એના તરંગોની શક્તિ અગાઉ દર્શાવેલા બધા જ કરતા ઓછી છે પરિણામે એ કેન્દ્ર સુધી તો પહોંચવા સમર્થ નથી હોતા પરંતુ બહાર રહેલા ઇલેક્ટ્રોનને પણ એ ઉત્તેજિત કરી શકતા નથી આ તરંગો જે છે એ અણુમાં વિવિધ પ્રકારના આંદોલનો ઉત્પન્ન કરે છે આમ ઇન્ફ્રારેડ તરંગો એ અણુમાં આંદોલન ઉત્પન્ન કરવા જેટલા સક્ષમ હોય છે ત્યારબાદ માઇક્રોવેવ તરંગો આવે છે આ તરંગો અણુમાં ભ્રમણ ઉત્પન્ન કરે છે રોટેશન ઉત્પન્ન કરે છે અને સૌથી છેલ્લો વિસ્તાર જે છે એ રેડિયો તરંગો છે રેડિયો તરંગો ખૂબ જ મોટા તરંગો છે અને શક્તિની દૃષ્ટિએ સૌથી ઓછી શક્તિ ધરાવે છે અને આ તરંગો વિભાગ જે છે એ એનએમઆર વર્ણપટ આપે છે દોસ્તો અહીંયા તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે જુદી જુદા વિભાગના તરંગોથી જુદા જુદા અણુમાં જુદી જુદી આવૃત્તિઓ ઉત્પન્ન થાય છે તમને પ્રશ્ન અહીંયા સ્વાભાવિક થાય કે ગેમા તરંગો કેન્દ્રીય સ્પિનનું ઉત્તેજીકરણ કરે છે અને સાથે રેડિયો તરંગો પણ કેન્દ્રીય સ્પિનનું એટલે વધુ શક્તિ ધરાવતા તો કેન્દ્ર સુધી પહોંચે પણ ઓછી શક્તિ ધરાવતા રેડિયો તરંગો કેવી રીતે કેન્દ્રીય સ્પિનનું ઉત્તેજીકરણ કરી શકે તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડની હાજરીમાં આ વર્ણપટ લેવાય છે એટલે એમ કહી શકાય કે એનએમઆર વર્ણપટ જો મેળવવો હોય તો ચુંબકીય ક્ષેત્રની મદદ લો તો જ રેડિયો તરંગો દ્વારા આપણે કેન્દ્રીય સ્પીનનું ઉત્તેજીકરણ કરી શકીએ છીએ મિત્રો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમને વધુ ઝૂમ કરીને દર્શાવેલો છે અહીંયા ત્રણ વિભાગો છે યુવી પછી દ્રશ્યમાન અને આઈઆર તો યુવી વિભાગ જે છે એ અલ્ટ્રાવાયોલેટ કેમ કહેવામાં લાલ સુધીનો વિસ્તાર છે એમાં જાંબલી પહેલાનો વિસ્તાર જે છે વિસ્તાર છે અને લાલ પછીનો એ પાર કરીને જે જઈએ છીએ એને ઇન્ફ્રારેડ અથવા તો પાર રક્ત વિભાગ કહીએ છીએ અહીંયા હું પાર રક્ત વિભાગના જે તરંગો જે છે એનો વિસ્તાર કયો છે એની હું વાત કરીશ તો તમે જોઈ શકો છો કે પોઈન્ટ એટ માઇક્રોનથી બસ્સો માઇક્રોન તરંગ લંબાઈ વચ્ચેનો જે વિસ્તાર જે છે એને પાર રક્ત વિભાગ કહેવામાં આવે છે પાર રક્ત વિભાગના પણ ત્રણ ભાગ આપણે પાડી શકીએ છીએ પોઈન્ટ એટ માઇન્ટ માઇક્રોન વચ્ચેનો જે વિસ્તાર છે નજીકનો પાર રક્ત વિભાગ કહેવામાં આવે છે એને નિયર આઈઆર કહીએ છીએ આપણે અને ટુ પોઇન્ટ ફાઈવથી ફિફ્ટીન માઇક્રોન વચ્ચેનો એને સામાન્ય પારક્ત વિભાગ કહીએ છીએ ફિફ્ટીન માઇક્રોનથી બસો માઇક્રોન વચ્ચેનો જે વિસ્તાર જે છે એને ફાર આઈઆર એટલે કે દૂરનો પાર રક્ત વિભાગ કહેવામાં આવે છે અહીં તરંગ લંબાઈનો ઉપયોગ પારક્ત વિભાગમાં આપણે જનરલી કરતા નથી પણ એને તરંગ સંખ્યામાં દર્શાવીએ છીએ એટલે તરંગ લંબાઈને તરંગ સંખ્યામાં ફેરવવી પડે તો ટુ પોઈન્ટ ફાઇવ માઇક્રોન જે અહીંયા દર્શાવ્યા છે એને જો હું તરંગ લંબાઈમાં ફેરવું તો આપણે અગાઉ વાત કરીએ એમ પ્રમાણે કે તરંગ આંક બરાબર વન અપન લેમડા એટલે કે તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ આંક કહે છે જો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવામાં આવે તો ટુ પોઈન્ટ ફાઇવ માઇક્રોનને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરતા ટુ પોઈન્ટ ફાઇવ ટેન ટુ માઇનસ ફોર થાય તો આમ વન અપન ટુ પોઇન્ટ ફાઇવ ગુણા ટેન ટુ માઇનસ ફોર બરાબર ચાર હજાર સેન્ટીમીટર ઇનવર્સ તો એવી રીતે પોઈન્ટ એઇટને તરંગ આંખમાં કન્વર્ટ કરતાં બાર હજાર પાંચસો સેન્ટીમીટર ઇનવર્સ પંદર માઇક્રોનને સેન્ટીમીટર કન્વર્ટ કરતા છસો સડસઠ મળે છે જ્યારે બસ્સો માઇક્રોનને તરંગ સંખ્યામાં પચાસ સેન્ટીમીટર માં આપણે કન્વર્ટ કરી શકીએ આમ પારક્ત વિભાગ જે છે એ સેન્ટીમીટર ઇનવર્સ વચ્ચેનો ઇન્વર્સ વચ્ચે પાંચસો થી ચાર હજાર સેન્ટીમીટર ઇનવર્સ નજીકનો ચાર હજારથી છસો સડસઠ એ જનરલ આઈઆર વિભાગ અને છસો સડસઠ થી પચાસ સેન્ટીમીટર ઇનવર્સ વિસ્તાર જે છે એ ફાર આઈઆર તરીકે ઓળખાય છે દોસ્તો અગાઉ વાત કરી એમ કે પાર રક્ત વિભાગના તરંગો જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે અણુમાં વિવિધ પ્રકારના આંદોલનો ઉત્પન્ન થાય છે જે સંયોજનો છે આપણા કાર્બનિક સંયોજનો એના બંધ જે છે એના માટે જરૂરી આવૃત્તિ આ સામાન્ય પાર રક્ત વિભાગ જેટલી હોય છે અને પરિણામે જો સામાન્ય પાર રક્ત વિભાગના તરંગોને અણુ પર આપાત કરવામાં આવે તો અણુમાં વિવિધ આંદોલનો પેદા થાય છે તો આ આંદોલનો શું છે આંદોલનોના પ્રકાર કયા કયા છે અને કેટલા આંદોલનો અણુમાં થઈ શકે શું દરેક આંદોલન આઈઆર બેન્ડમાં પરિવર્તિત થાય કે કેમ આ અંગેની વિસ્તૃત માહિતી મારા સાથી મિત્ર વિજયભાઈ દ્વારા આપણે મેળવીશું દોસ્તો હું વિજયભાઈને વિનંતી કરીશ કે એ આ અંગેની માહિતી આપણને આપે મિત્રો અહીંયા

આછો પાતળો ખ્યાલ આપ્યો વેને આપણે જો ડિટેલ સ્ટડી કરવા જઈએ તો એક્ચુલી વોટ આર ધ મોલિક્યુલર વાઇબ્રેશન્સ ધેટ એબ્સોબન્સ ઓફ ફોટોન્સ કોઝ ચેન્જીસ ઇન મોલિક્યુલર વાઇબ્રેશન્સ હવે જ્યારે આઈઆર વિભાગના તરંગો આપાત થાય છે એકચ્યુલી જ્યારે બોન્ડેડ એટમ્સ હોય છે એ સામાન્ય રીતે સ્પેસની અંદર ફરતા હોય છે એન્ડ દે આર મુવીંગ વેરી ફાસ્ટ અને એનો જે વેગ જે છે દેટ ઇઝ અ વન વાઇબ્રેશન સાયકલ છે ધેટ ઇઝ ટેન ટુ માઇનસ ફિફ્ટીન સેકન્ડ જેટલો એનો એ છે હવે મોલિક્યુલર વાઇબ્રેશન્સ કેવી રીતે થાય છે તો સામાન્ય રીતે આ જે વાઇબ્રેશન્સ છે એ બે પ્રકારે થાય છે સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ તો જે સ્ટ્રેચિંગ જે છે એમાં સ્ટ્રેચિંગ જે છે હંમેશા અણુના પરમાણુઓના બંધની અક્ષને અનુલક્ષીને થાય છે એલોંગ વિથ ધ બોન્ડ એક્સિસ જ્યારે બેન્ડિંગ જે છે એ બોન્ડ એક્સિસને એલોંગ વિથ ધ બોન્ડ એક્સિસ છે નહીં માટે જનરલી સ્ટ્રેચિંગ વાઇબ્રેશન્સનું આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં વધારે મહત્વ છે બેન્ડિંગ કરતા સામાન્ય ગુજરાતીમાં આપણે સ્ટ્રેચિંગને ખેંચાણ આંદોલનો કહીએ છીએ જ્યારે બેન્ડિંગને આપણે નમન આંદોલનો કહીએ છીએ હવે જ્યારે વાઇબ્રેશનલ એનર્જી એટલે કે આઈઆર વિભાગના જ્યારે તરંગો આપણે આપાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે અહીંયા જે બતાવવામાં આવેલું છે તો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ વાઇબ્રેશનલ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થા છે અને વાઇબ્રેશનલ સ્ટેટની આર એઆઈ એક્સાઇટેડ અવસ્થા છે એટલે જ્યારે શક્તિ આઈઆર વિભાગની શક્તિનું શોષણ કરશે અને ઉપર એક્સાઇટેડ વાઇબ્રેશનલ સ્ટેટમાં જશે ત્યારે ઇટ રિક્વાયર્સ એનર્જી અને એને અહીંયા જે કળસર બતાવે છે ધેટ ઇઝ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલી શોષણ કરશે ઇઝ ઇક્વલ ટુ એચ વી દેટ મીન્સ કે એ સ્ટ્રેચિંગ ફ્રીક્વન્સીનું ચોક્કસ શોષણ કરશે હવે જે એનર્જી છે એ કેટલી એનર્જી શોષણ કરશે તો ધેટ ડિપેન્ડ ઓન ધ બોન્ડ બંધ કેવા પ્રકારનું છે એના ઉપર એ આધારિત છે સામાન્ય રીતે એ રેડ લાઈટ ફોટોન્સ કરતા ઓછી એનર્જીનું શોષણ કરે છે અને સામાન્ય રીતે ફાઈવ કિલો કેલરી પર મોલની આસપાસનું એ શોષણ કરતી હોય છે હવે સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ બે પ્રકારના આંદોલનો જયારે થતા હોય તો આયારના કયા વિભાગમાંથી એ શોષણ કરશે શક્તિનું શોષણ એટલે સ્ટ્રેચિંગ વાઇબ્રેશન થવા માટે શક્તિની વધારે જરૂર પડે છે બેન્ડિંગ વાઇબ્રેશન્સ થવા માટે આંદોલન થવા માટે શક્તિની ઓછી જરૂર પડે છે તો સામાન્ય રીતે વધારે શક્તિની જરૂર પડે છે માટે એ આયારના ઊંચા વિસ્તારમાંથી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિનું શોષણ કરશે જ્યારે ઓછી શક્તિની જરૂર પડે છે તો એ પોતે ઓછા આયરના નીચા વિસ્તારમાંથી આવૃત્તિનું શોષણ કરશે હવે એક કેટલા આંદોલનો મળશે સવાલ નંબર આપણને પહેલો થાય કે ભાઈ કોઈ પણ મોલિક્યુલના કેટલા આંદોલન મળશે તો સામાન્ય રીતે લિનિયર મોલિક્યુલ એટલે કે રેખી અણુ હોય તો એની અંદર થ્રી એન માઇનસ ફાઈવ આંદોલન થાય છે એન મીન્સ અણુની અંદર આવેલા પરમાણુની સંખ્યા અને જો નોન લિનિયર મોલિક્યુલ્સ હોય એટલે કે બિનરેખી અણુ હોય તો એની અંદર કુલ થ્રી એન માઇનસ સિક્સ મોડ ઓફ ધ વાઇબ્રેશન એટલે કે થ્રી એન માઇનસ સિક્સ જેટલા કુલ આંદોલનો એની અંદર થશે હવે એક સાદું ઉદાહરણ સમજીએ આપણે કે પાણીનો અણુ છે ધેટ ઇઝ નોન લિનિયર મોલિક્યુલ તો એની અંદર પરમાણુની સંખ્યા ત્રણ છે તો એની અંદર થ્રી મલ્ટિપ્લાઇડ બાય થ્રી માઇનસ ધેટ માઇનસ સિક્સ ધેટ મીન્સ એમાં ત્રણ પ્રકારના વાઇબ્રેશન્સ થશે બેન્જીન આપણે ઉદાહરણની વાત કરીએ સી સિક્સ એચ સિક્સ અહીંયા બેન્જીનનું આપણે ઉદાહરણ લઈએ તો બેન્જિનની અંદર નોન લિનિયર મોલિક્યુલ છે પાછો પ્લેનર છે તો અહીં આગળ ત્રીસ જુદા જુદા પ્રકારના સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ વાઇબ્રેશન્સ થશે તો એવી રીતે સીઓ ટુ છે દેટ ઇઝ લિનિયર એટલે કે રેખી અણુ છે તો એની અંદર કેટલા વાઇબ્રેશન થશે તો એમાં થ્રી એન માઇનસ ફાઈવ ફોર્મ્યુલા પ્રમાણે એની અંદર ચાર પ્રકારના કુલ આંદોલનો થશે એટલે કે અણુની અંદર પરમાણુની સંખ્યા જેમ વધતી જાય એમ નંબર ઓફ વાઇબ્રેશન્સ વધતા જાય છે તો હવે ખરેખર આપણે જોવું પડે કે એટલા પ્રમાણમાં વાઇબ્રેશન્સ થાય છે તો આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે ખરેખર બેન્જિનની અંદર ત્રીસ પ્રકારના વાઇબ્રેશન્સ થાય છે તો ખરેખર એની અંદર ત્રીસ વાઇબ્રેશન ક્યારે થાય આઈઆર એનર્જી અથવા આઈઆર શક્તિનું શોષણ થાય ત્યારે જે આવૃત્તિનું શોષણ થાય એનો તમને સામે બેન્ડ મળે તો ત્રીસ પ્રકારના વાયબ્રેશન થાય તો એની અંદર ત્રીસ એબસોપ્શન બેન્ડ એટલે કે એના અવશોષણ પટ મળવા જોઈએ પણ ખરેખર એવું હોતું નથી થિયોરેટિકલ ત્રીસ મળે છે પણ ખરેખર ત્રીસ હોતા નથી એના કરતા બેન્ડની સંખ્યા ઓછી હોય છે પટ અથવા તો પીકની સંખ્યા સંકેતોની સંખ્યા ઓછી હોય છે તો એના માટેના ઘણા રીઝન્સ છે એમ એક ફંડામેન્ટલ રીઝન્સ કે ધીસ ઇઝ ધ બીકોઝ ઓફ ધેર ઇઝ વન ફંડામેન્ટલ કન્ડિશન કે પર્ટિક્યુલર જે સ્ટ્રેચિંગ થાય છે સ્ટ્રેચિંગ થાય અથવા તો જે બેન્ડિંગ થાય ખેંચાણ આંદોલન થાય કે નમન આંદોલન થાય એ વખતે ડાયપોલ મોમેન્ટ અણુનું ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય બદલાવું જોઈએ તો ઉદાહરણ આપણે લઈએ કે ધારો કે એચસીએલ છે એ કેવો અણુ છે તો દેટ ઇઝ પોલર મોલિક્યુલ કે ધ્રુવીય છે કારણ કેમ ધ્રુવીય છે કારણ કે બંને એચસીએલના એચ અને સીએલ બંને પરમાણુની વિદ્યુત ઋણતામાં અલગ અલગ છે એચ અને સીએલની વિદ્યુત ઋણતા જુદી જુદી છે હવે જ્યારે એચસીએલના અણુમાં સ્ટ્રેચિંગ વાઇબ્રેશન થશે એ વખતે બંનેનું ડિસ્ટન્સ ચેન્જ થશે એટલે કે બંનેના બંનેની બંધ લંબાઈમાં ફેર પડશે અને એના કારણે તમને આઈઆર પોટ મળશે પણ એ વખતે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રનું મૂલ્ય માત્રાનું મૂલ્ય ક્યારે બદલાય અથવા ક્યારે ન બદલાય તો દ્વિધ્રુવ ચાક માત્રનું મૂલ્ય ક્યારે ના બદલાય કે બોન્ડ વીચ ડુ નોટ હેવ ઝો ઇન્ફ્રા રેટ ક્યારે કે જ્યારે દ્વિબંધ અથવા ત્રિબંધ એટલે કે આલ્કિન્સ અથવા આલ્કાઇન્સની અંદર એના સબસ્ટિટ્યુશન છે કે ધારો કે આલ્કાઇન્સ હોય તો અહીંયા બે આર એટલે કે કોઈ પણ બે આર્કાઇલ સબસ્ટિટ્યુશન સમાન હોય ધેટ ઇઝ સિમેટ્રિકલ એટલે એક સરખા હોય અને આલ્કિન્સ ની અંદર ચારે વેના જ્યારે સમાન હોય ત્યારે શું થાય છે એ પોતે બોન્ડ્સ પોતે જે છે એ ઇન્ફ્રારેડ એબ્સોર્બ કરતા નથી કારણ કે ડાયપોલ મોમેન્ટ નું બેઝિકલી મૂલ્ય બદલાતું નથી ઘણા પ્રકારના સીસી બોન્ડ્સમાં પણ જેને કહેવાય કે ડાયપોલ મોમેન્ટ્સનું મૂલ્ય બદલાતું નથી ઘણા સિમેટ્રિક ડાય એટલે કે સમ અણુ એચ 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 ટુ અણુ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્લાઇડમાં કે એચ ટુ અણુ છે તો એમાં દ્વિધ્રુ ચાક માત્રનું મૂલ્ય બદલાતું નથી એવી રીતે સીએલ પણ દ્વિધ્રુ ચાક માત્રનું મૂલ્ય બદલાતું નથી તો આઈઆર પટ મળવા માટેનો મુખ્ય રીઝન છે કે ખરેખર બેન્જિનમાં ત્રીસ મળવા જોઈએ એવી રીતે આપણે ઇથેનનો વિચાર કરીએ તો ઇથેનની અંદર અઢાર મળવા જોઈએ પણ એ ખરેખર મળતા નથી સંખ્યા એની ઓછી છે કારણ મળતા આર પડ મળતા સ્ટ્રેચિંગ્સ અને બેન્ડિંગમાં ધ્વિધ્રુવ ચાક માત્રનું મૂલ્ય બદલાવવું જોઈએ હવે થોડીક નાનકડી એક થિયરી આપણે આગળ જોવા જઈશું કે જે આપણે તમે સ્ક્રીનમાં જોઈ શકશો કે બોન્ડ વાઇબ્રેશનલ એનર્જી લેવલ્સ એટલે કે મોર્સનો આપણે ગ્રાફ જોઈએ છીએ કે જ્યારે અણુઓ અનંત અંતરે હોય છે જ્યારે અણુઓ અનંત અંતરે હોય છે ત્યારે કોઈ સ્પેસિફિકલી કોઈ એનર્જીનું એબ્સોપ્શન કરતા નથી ક્યાં સુધી તો બંને પરમાણુ બંને કેન્દ્રોની વાંડરવાલ ત્રિજ્યા સુધી નજીક આવી શકે છે જેમ જેમ નજીક આવે છે એમ એમ આકર્ષણ બળ વધે છે શક્તિનું મૂલ્ય ઘટે છે પણ અમુક અંતરે આવ્યા પછી બંનેના કેન્દ્ર એકબીજાથી એટલે કે ક્યાં સુધી નજીક આવશે સુધી નજીક આવશે અને પછી એનાથી વધારે નજીક આવશે એટલે બંને વચ્ચે શું થશે અપાકર્ષણ થશે અપાકર્ષણ થશે એટલે ધીમે ધીમે એનર્જીનું પાછું કરવું જોઈએ તો મૂલ્ય વધતું જશે તો અહીં આગળ જે એનર્જી છે ધેટ ઇઝ કોલ ઝીરો પોઈન્ટ એનર્જી છે હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે મોર્સ કર્વ પરથી આપણે શું તારણ કાઢી શકીએ તો સામાન્ય રીતે કોઈ પણ બોન્ડ્સ હોય ધેટ ઇઝ ડુ નોટ હેવ ધ ફિક્સ ડિસ્ટન્સ એનું કોઈ ડિસ્ટન્સ અલગ અલગ બંધના ડિસ્ટન્સ અલગ અલગ હોય છે જનરલી ધી વાઇબ્રેટ કન્ટિન્યુઅલી ઇવન એટ ઝીરો ડિગ્રી કેલ્વિન ધ ફ્રિકવન્સી ફોર અ ગીવન બોન્ડ ઇઝ કોન્સ્ટન્ટ વાઇબ્રેશન્સ આર ક્વાટાઇઝ એઝ લેવલ્સ એટલે કે અહીં આગળ જે તમને અલગ 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 લેવલ્સ એનર્જી લેવલ્સ બતાવેલા છે તો દેડ આર ધ એનર્જી લેવલ્સ બંધ તૂટવા માટે જોઈતી એનર્જી તો આપ કડસરથી જોઈ શકો છો તો અહીંયા જે એનું ઝીરો પોઈન્ટ એનર્જી છે ત્યાંથી આટલી એનર્જી એના માટે રિકવાયર્ડ છે હવે મોર સ્લો પછી આપણે જોઈએ કે મોલિક્યુલર વાઇબ્રેશન્સ એટલે કે અણુમાં અણુમાં વાઇબ્રેશન કેવી રીતે થાય છે તો સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે આપણે ટુ ડાયમેન્શનલ બોર્ડ ઉપર અથવા નોટ્સમાં લખીએ છીએ કે બે પરમાણુ વચ્ચેનો બંધ છે એ સ્ટીક જેવો છે દ્રઢ છે પણ હકીકતમાં બંધ રિજીડ નથી એ સ્પ્રિંગ જેવો છે આપ ચિત્રમાં જોઈ શકો છો એક સામાન્ય મેં નાનકડું સીએચ ફોર જેવું ઉદાહરણ અહીંયા બતાવેલું છે તો બોન્ડ કેવો છે સ્પ્રિંગ જેવો છે સ્પ્રિંગ દેટ મીન્સ ઇટ હેવિંગ સ્ટ્રેચિબિલિટી સ્ટ્રેચિબિલિટી એટલે કે સ્થિતિસ્થાપક છે દેટ કેન બી સ્ટ્રેચ એ ખેંચી પણ શકાય છે એને વાળી પણ શકાય છે અને સામાન્ય રીતે જયારે સ્પ્રિંગની વાત કરીએ તો સ્પ્રિંગના બે છેડા હોય છે એટલે આપણે કોઈ પણ બે પરમાણુ વચ્ચે સ્પ્રિંગ જેવો બંધ માનીએ છીએ અને બંને પરમાણુના આપણે એટોમિક વેઇટ એમ વન અને એમ ટુ તરીકે આપણે એને બતાવીશું હવે અહીંયા આગળ એના માટે હવે સ્પ્રિંગ વિચારી તો સ્પ્રિંગનો એનો ફોર્સ કોન્સ્ટન્ટ એટલે સ્પ્રિંગનો હુકસલો લાગુ પડશે સામાન્ય રીતે મેં ચિત્રમાં જુઓ કે અહીં આગળ એમ વન અને એમ ટુ બે પરમાણુ વચ્ચે બંધ છે બંધ છે એ સ્પ્રિંગ તરીકે બતાવ્યો છે અને આ જે સ્પ્રિંગ છે તો એનો એને ફોર્સ કોન્સ્ટન્ટ આપણે ગુજરાતીમાં એને શું કહીશું બળ અચળાંક છે જ્યારે આપણે એને શક્તિ એટલે કે બળ આપીશું એનર્જી આપીશું ત્યારે એ સ્પ્રિંગ લાંબી થશે ધેટ મીન્સ ઇટ ઇઝ ગોઇંગ ટુ બી સ્ટ્રેચ એટલે કે આ રીંગ આ જે આ જે સ્પ્રિંગ છે એ ખેંચાશે અને કોમ્પ્રેસ એટલે આપણે એને જ્યારે એને પ્રેશર કરીશું ત્યારે એ કોમ્પ્રેસ થશે ધેટ મીન્સ સ્પ્રિંગ કેન બી યુ કેન સ્ટ્રેસ એન્ડ કોમ્પ્રેસ બંને વસ્તુ આપણે કરી શકીએ છીએ અને અહીં આગળ આપણે નાના બોલ્સ જોઈએ છીએ તો આપણે વિચારવાનું કે સ્પ્રિંગના સ્પ્રિંગના બંધના બંને છેડા બે પરમાણુ વડે છે અને બંને પરમાણુના એટોમિક વેઇટ છે ધેટ ઇઝ એમ વન અને એમ ટુ અને ફોર્સ કોન્સ્ટન્ટને આપણે એક્સ તરીકે અરે કે તરીકે આપણે બતાવીએ છીએ તો કોઈ પણ આંદોલન થવા માટે કેટલા આવૃત્તિની જરૂર પડશે તો એના માટેનું આપણે અહીં આગળ ઇક્વેશન છે ધેટ ઇઝ વન અપોન ટ્વાઇસ પાઇ સી અંડર રૂટ કે અપોન મ્યુ અને ધેટ ઇઝ ધીસ ઇઝ ધ ફ્રીકવન્સી ઇન સીએમ ઇનવર્સ સી ઇઝ ધ વેલોસિટી વેલોસીટી ઓફ ધ લાઇટ એને આપણે ફોર્સ કોન્સ્ટન્ટ કહીશું જે મ્યુ છે ધેટ ઇઝ ધ રિડ્યુસ માસ રિડ્યુસ માસ મીન્સ એમ વન ઇન્ટુ એમ ટુ ડિવાઇડેડ બાય એમ વન પ્લસ એમ ટુ એન્ડ સિમ્પલી એમ દેટ ઇઝ ધોમિક માસ એટલે એમ વન એટલે કે બંને પરમાણુના માસનું લઘુકૃત દર જેને ગુજરાતીમાં કહીએ છીએ એ છે હવે આ સ્લાઇડ ઉપરથી આપણે આ સૂત્ર ઉપરથી આપણે શું સંબંધ તારવી શકીએ તો કોઈ પણ બંધ જે છે એને ચોક્કસ બળ બળઅચણાંક છે કોઈપણ બંધનો ચોક્કસ બળ અચણાંક છે અને આપણે ફોર્સ કોન્સ્ટન્ટની જે ફોર્મ્યુલા છે એના ઉપરથી આપણે સંબંધ જોઈએ તો રિક્વાયર્ડ એનર્જી દેટ ઇઝ સંજે બતાવ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ફ્રિકવન્સી આવૃત્તિ અને એ આવૃત્તિ દેટ ઇઝ આને આપણે કોન્સ્ટન્ટ લઈ લઈએ તો દેટ ઇઝ પ્રપોર્શનલ ટુ અન્ડર કે અને દળ પણ આપણે સપોઝ આપણે ચલો અચળ લઈ લઈએ તો બળ અચણાંક અને આવૃત્તિનો સંબંધ જે છે એ સોપ્રમાણ છે ધેટ મીન્સ બળ અચણાંકનું મૂલ્ય વધે એમ શોષાતી આવૃત્તિનું મૂલ્ય વધે છે બળ અચણાંકનું મૂલ્ય ઘટે એમ શોષાતી આવૃત્તિનું મૂલ્ય ઘટે છે હવે એ જ રીતે બળ અચણાંક અચળ લઈ લઈએ તો હવે આવૃત્તિ કોને સપ્રમાણ થશે વન અપોન અંડર રૂટ મ્યુ એટલે દળને વ્યસ્ત પ્રમાણમાં થશે તો એનો અર્થ એ થયો જેમ પરમાણુનું દળ વધે એમ આવૃત્તિનું શોષાતી આવૃત્તિનું મૂલ્ય વધે હવે આ સંબંધ આપણે જોવો હોય તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીં આગળ સી સિંગલ બોન્ડ સી છે આપ કરસર ઉપર બરાબર ધ્યાન આપો સી સિંગલ બોન્ડ સી છે સી ડબલ બોન્ડ સી છે અને સી ટ્રિપલ બોન્ડ સી છે નીચે મેં અહીંયા આવૃત્તિના મૂલ્યે આપેલા છે તો તમે જુઓ છો તો સી ટ્રિપલ બોન્ડ સી એ એકવીસો પચાસ સીએમ યુનિવર્સે શોષણ કરે છે સી ડબલ બોન્ડ સી સોળસો પચાસ શોષણ કરે છે સી સિંગલ બોન્ડ સી બારસો સીએમ વર્ષે શોષણ કરે છે હવે અત્યારે અહીંયા આપણે બતાવતા નથી પણ સી સિંગલ બોન્ડ સી સી ડબલ બોન્ડ સી અને સી ટ્રિપલ બોન્ડ સી તો સામાન્ય રીતે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે એના બળ મૂલ્ય કરતા સી ડબલ બોન્ડ સી છે એના બળચણાંકનું મૂલ્ય વધારે છે સી ટ્રિબલ બોન્ડ સીના ના બળચણાંકનું મૂલ્ય એનાથી પણ વધારે છે તો બળચણાંકનું મૂલ્ય વધે છે એમ શોષાતી આવૃત્તિનું મૂલ્ય વધે છે હવે એ જ પ્રમાણે આપણે દળનો રિલેશન આવૃત્તિ સાથે આપણે ચેક કરીએ તો અહીંયા આગળ હાઇડ્રોજન છે કાર્બન કોમન છે તો સીએચ બંધ પછી સીસી બંધ એટલે હાઇડ્રોજન કરતા કાર્બનનું વેઇટ વધારે છે એના કરતા ઓક્સિજનનું વધારે છે એના એના વધારે વધારે છે છે આપણે શું જોયો કે દળ વધે તો આવૃત્તિનું મૂલ્ય ઘટે છે તો હાઇડ્રોજન કરતા કાર્બનનું દળ વધે છે ધેટ મીન્સ કે અહીં આગળ સોસાતી આવૃત્તિનું મૂલ્ય ઘટે છે એના કરતા ઓક્સિજનનું વધારે છે તો સોસાતી આવૃત્તિનું મૂલ્ય હજી વધુ ઘટ્યું અગિયારસો જેટલું થયું ક્લોરીન

સ્ટ્રેચિંગ એટલે ખેંચાણ આંદોલનો બેન્ડિંગ એટલે નમન આંદોલનો ખેંચાણ આંદોલનો માટે આપણે જોઈએ પ્રમાણે શક્તિ વધારે જોઈએ છે શક્તિ વધારે જોઈએ છે માટે એ વધારે આવૃત્તિનું શોષણ કરે છે ઊંચા વિસ્તાર આયાર વિભાગની ઊંચી આવૃત્તિનું શોષણ કરે છે સામાન્ય રીતે એ છસો થી ચાર હજાર સેમિનિવર્સ સુધીમાં શોષણ કરે છે એવું ઇન જનરલ આપણે કહી શકીએ બેન્ડિંગ જે છે નમન આંદોલનો છે એ પ્રમાણમાં ઓછી આવૃત્તિનું શોષણ કરે છે ઓછી આવૃત્તિનું શોષણ કરે છે માટે આઈઆરના નીચા વિસ્તારમાં શોષણ કરે છે હવે સ્ટ્રેચિંગ આંદોલનો જે છે એના મુખ્યત્વે બે પ્રકાર છે સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ એટલે સમિતિય ખેંચાણ આંદોલનો અને બિનસમિતિ એટલે કે અસમિતિય ખેંચાણ આંદોલનો અહીં એક મેં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ એચ ટુ તો અહીં આગળ સમિતિય ખેંચાણ આંદોલનો હવે કેવી રીતે આંદોલન સંમિતીય અસંમિત છે એ મારી હાથની મુવમેન્ટ ઉપર ધ્યાન રાખશો કે મારા બે અંગૂઠા છે એ ધેટ ઇઝ ધ કોમન એટલે કે એ મધ્યસ્થ મધ્યસ્થ પરમાણુ છે મારી બંને પહેલી આંગળીના ટેરવા જે છે એ બંને એ અલગ બીજા પરમાણુ છે ધેટ મીન્સ આપણે એચ લઈએ કે સ્લાઇડ્સમાં બતાવ્યા પ્રમાણે બે હાઇડ્રોજન લઈએ મધ્યસ્થ પરમાણુથી જ્યારે બંને પરમાણુ એ એકી સાથે દૂર થાય અને એકી સાથે નજીક આવે એકી સાથે દૂર જાય એકી સાથે નજીક આવે એટલે આપ જોઈ શકો છો કે મધ્યસ્થ મધ્યસ્થ પરમાણુ સ્થાન એ જ રહે છે પણ એ વન એટલે કે એ ટુ એટલે કે બંને પરમાણુ એકી સાથે દૂર થયા શું થયું સ્ટ્રેચિંગ થયું સ્ટ્રેચિંગ થયું દેટ મીન્સ બોન્ડ લેન્થ એક સમયે વધે છે એકી સાથે વધે છે સાયમન્ટેનિયસ એકી સાથે ઘટે છે પરંતુ બંધ ખૂણો અચળ રહે છે તો એને કહેવાય સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ બંને પરમાણુ મધ્યસ્થ પરમાણુથી એકી સાથે દૂર જાય એકી સાથે નજીક આવે ધેટ મીન્સ બંધ લંબાઈ એકી સાથે વધે છે એકી સાથે ઘટે છે તો યુ ટુ સી યુ મોશન આ તમે મોશન જુઓ કે સાયમેન્ટેરિયસ સરખી મોશન છે હવે એ જ રીતે એસિમેટ્રિકલ સ્ટેજિંગ એટલે અસમિત આંદોલનો અસમિત એટલે એક પરમાણુ નજીક આવશે બીજો દૂર જશે બીજો નજીક આવશે એક દૂર જશે ધેટ મીન્સ એક પરમાણુ નજીક આવે એટલે બંધ લંબાઈ ઘટે છે બીજાની બંધ લંબાઈ વધે છે બંધ લંબાઈ ઘટે છે બંધ લંબાઈ વધે છે હવે એને આપણે અહીંયા બતાવેલી સ્લાઇડમાં જોઈશું બતાવાય કેવી રીતે તો અહીં આગળ બંને એરો છે ધેટ મીન્સ એકી સાથે બંને પરમાણુ મધ્યસ્થ પરમાણુથી દૂર જાય છે રાઉન્ડ અબાઉટ અઠ્યાવીસો ત્રેપન સીએમ યુનિવર્સની આસપાસ રફલી શોષણ કરે છે જ્યારે અહીં આગળ આપ જોઈ શકશો એ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ જે છે એ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગમાં એક એરો બારની સાઈડ જાય છે બીજો એરો ઇન્ટરનલ સાઇડ એટલે કે અંદરની બાજુ આવે છે તો આપણે સમજી શકીએ છીએ કે એને અસંમિત ખેંચાણ આંદોલન કહી શકાય હવે આપણે નમન આંદોલનોનો વિચાર કરીએ નમન આંદોલનો મુખ્યત્વે બે પ્રકારના છે ઇનપ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન્સ આઉટ ઓફ પ્લેન બેન્ડિંગ વાઇબ્રેશન્સ ઇનપ્લેન એટલે સમતલમાં થતા નમન આંદોલનો આઉટ ઓફ પ્લેન એટલે સમતલની બહાર થતા નમન આંદોલનો હવે ઇનપ્લેન બેન્ડિંગના મુખ્યત્વે બે પ્રકાર છે સીઝરિંગ બેન્ડિંગ રોકિંગ બેન્ડિંગ કાતર ગતિકીય નમનો અને રોકિંગ એટલે ડોલતા રમકડા જેવા નમન આંદોલનો પ્લેન બેન્ડિંગ હવે ફરીથી તમે મારા હાથની મોશન ઉપર ધ્યાન રાખશો પહેલો તો શબ્દ છે ઇન પ્લેન હવે પહેલો શબ્દ છે ઇન પ્લેન એટલે કે સમતલમાં થતા આંદોલનો હવે એનો પહેલો પ્રકાર છે સીઝરિંગ હવે અહીં આપણે જોઈ શકો છો કે આ જે મારો મિડલ પાર્ટ છે ધેટ ઇઝ એ અહીં આગળ પરમાણુ એ વન પરમાણુ એ ટુ એટલે જે સ્લાઇડ્સમાં બતાવ્યો છે એ પ્રમાણે એચ અને એચ સમતલની અંદર જ એ વન અને એ ટુ બંને નજીક આવે છે બંને દૂર જાય છે બંને નજીક આવે છે બંને દૂર જાય છે એટલે એની ગતિ કેવી છે કાતર જેવી છે ધેટ ઇઝ વાય ધેટ ઇઝ કોલ્ડ સીઝરિંગ બેન્ડિંગ હવે અહીં આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો બંધ લંબાઈ બદલાતી નથી બંધ લંબાઈ અચળ પણ બંધ ખૂણો બદલાય છે બોન્ડ એંગલ ઇઝ ટુ બી ચેન્જ આપણે સ્ટ્રેચિંગ આંદોલનમાં શું જોયું બંધ ખૂણો બદલાતો નથી બંધ લંબાઈ બદલાય છે તો આને કહેવાય સિઝરિંગ બેન્ડિંગ હવે બીજો આપણે પ્રકાર જોઈશું રોકિંગ રોકિંગની અંદર શું થશે કે મધ્યસ્થ પરમાણુ આ એ વન અને એ અહીં આગળ એ પરમાણુ એ જ જગ્યાએ રહેશે એવન એ ટુ આવી રીતે મૂ થશે પણ સમતલની અંદર સમતલ બદલાતું નથી અહીં આગળ શું આપ ઓબ્ઝર્વ કરશો જો છોકરાઓ અહીં આગળ શું તમે ઓબ્ઝર્વ કરશો અહીં આગળ બંધ લંબાઈ પણ એ જ રહે છે અને બંધ ખૂણો પણ એ જ રહે છે બંને અચળ છે બંને બદલાતા નથી બીજું આપણે સાથે સાથે યાદ રાખવાનું કે આ બેન્ડિંગ્સ થતા હોય આગળ સમજાય એ સ્ટ્રેચિંગ્સ થતા હોય તો એ દરમિયાન બેન્ડ તો જ મળશે આઈઆર પર તો જ મળશે કે એ બેન્ડિંગ અથવા સ્ટ્રેચિંગ દરમિયાન દ્વિધ્રુવ ચાક માત્રનું મૂલ્ય બદલાતું હોવું જોઈએ હવે મિત્રો આપણે વાત કરીશું આઉટ ઓફ પ્લેન બેન્ડિંગની હવે ચિત્રની અંદર આપ જોઈ શકશો આઉટ ઓફ પ્લેન બેન્ડિંગમાં એરોથી આપણે બતાવેલા છે હવે આપ મારા અંગુલી નિર્દેશ ઉપર જોશો એ મધ્યસ્થ પરમાણુ છે બંને પરમાણુ છે હવે તમે જુઓ એનો પહેલો પ્રકાર છે ધેટ ઇઝ વેગિંગ વેગિંગ એટલે સમતલથી એવન અને એટલું એ પરમાણુનું સ્થાન સમતલમાં જ રહેશે અને એવન અને એટુ આવી રીતે જશે સમતલની બંને ઉપર જશે સમતલની બંને નીચે જશે સમતલની ઉપર જશે સમતલની નીચે જશે મધ્યસ્થ એ પરમાણુ એ જ જગ્યાએ રહેશે ધેટ મીન્સ સમતલની ઉપર અને નીચે બંધ ખૂણો બદલાતો નથી બંધ લંબાઈ કેવી રહે છે અચળ રહે છે તો આને કહેવાય વેગિંગ એ જ પ્રમાણે હવે આપણે જોઈએ ટ્વિસ્ટિંગ ટ્વિસ્ટિંગ એટલે મધ્યસ્થ પરમાણુ સમતલમાં હવે શું થશે એક પરમાણુ સમતલની ઉપર જશે બીજો સમતલની નીચે જશે એક ઉપર જશે બીજો નીચે જશે એક ઉપર જશે જશે બીજો નીચે તો અહીં આપ તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો કે બંધ લંબાઈ અચળ રહે છે પણ બંધ ખૂણો બદલાય છે તો આને કહેવાય ટ્વિસ્ટિંગ બેન્ડિંગ વાઇબ્રેશન્સ તો એનું આપણે ચિત્રની અંદર જોઈએ તો સિઝનિંગ રોકિંગ સમતલ છે સમતલની અંદર એરોના તમે સ્થાન જોઈ શકો છો કે બંને કાતરની જેમ નજીક આવે છે અહીંયા રોકિંગ જુઓ કે રોકિંગની અંદર શું થાય છે બંને એરોની દિશા એક જ છે ધેટ મીન્સ કે એક દિશામાં લેફ્ટ સાઈડ જાય છે એટલે ક્લોકવાઇઝ જાય છે અથવા તો એન્ટી ક્લોક વાઇઝ જાય છે પણ સમતલ પરમાણુનું બદલાતું નથી એ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે સામાન્ય રીતે કાતર ગતિકીય નમન જે છે એ ચૌદસો પચાસ સીએમ યુનિવર્સની આસપાસ શોષણ કરશે રોકિંગ બેન્ડિંગ ધેટ ઇઝ અબાઉટ સેવન હંડ્રેડ ટ્વેન્ટી સેમ યુનિવર્સની આસપાસ શોષણ કરશે વેગિંગ જે છે તો તમે એરો જુઓ સમતલની બહાર આ દર્શાવવું ખૂબ મહત્વનું છે ચિત્ર ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે તમે શું બતાવવા માંગો છો તો અહીં આગળ સમતલની બહાર થતા એટલે બંને સમતલની બહાર એ જ પરમાણુ આવે છે એ જ પ્રમાણે તમે ટ્વિસ્ટિંગનું ચિત્ર જુઓ એક સમતલની નીચેની બાજુ એટલે કે આઉટ ઓફ પ્લેન જાય છે એવી રીતે સમતલની ઉપરની બાજુ થાય છે વેગિંગ જે છે એ સામાન્ય રીતે બારસો પચાસ સીએમ ઇનવર્સની આજુબાજુ શોષણ કરે છે ટ્વિસ્ટીંગમાં પણ બહુ ખાસ ફેર નથી ધેટ ઇઝ ઓલસો એબ્ઝોર્બિંગ ધ એનર્જી ઓર આઈઆર વેવ નંબર દેટ ઇઝ અબાઉટ ટ્વેલ્વ હંડ્રેડ ફિફ્ટી સીએમ ઇનવર્સ હવે આ જ વસ્તુ મેં જે બતાવી એને તમે પ્લસથી પણ બતાવી શકો ધેટ ઇઝ પ્લસ ધેટ મીન્સ સેમ ડિરેક્શન માઇનસ દેટ મીન્સ ડિફરન્ટ ડિરેક્શન એ જે અમે આગળ બતાવ્યું એ જે સ્લાઇડમાં છે અને હવે સામાન આપણે નોન લીલિયર એચ ટુઓ મોલિક્યુલ લઈ લઈએ એના વાઇબ્રેશન્સ મોડ માટે આપણે જોઈએ તો એમાં ટોટલ ત્રણ પ્રકારના વાઇબ્રેશન થશે એની અંદર તમે સ્લાઇડ્સમાં વાંચી શકો છો સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ થશે એસેમેટ્રિકલ સ્ટ્રેચિંગ થશે અને બેન્ડિંગ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ થશે બાકીના થતા હશે પણ આઈઆર એક્ટિવ ફક્ત ત્રણ જ છે અને છેલ્લે આપણે જોઈ લઈએ કે લિનિયર મોલિક્યુલ જે સીઓ ટુ છે એની અંદર થ્રી એન માઇનસ ફાઇવ એટલે ચાર વાઇબ્રેશન થશે દેટ ઇઝ સિમેટ્રિકલ સ્ટ્રેચિંગ એસિમેટ્રિકલ સ્ટ્રેચિંગ બેન્ડિંગમાં ઇન્પ્લેન અને પરપેન્ડિક્યુલર ધ પ્લેન દેટ ઇઝ ધ અધર વન વાઇબ્રેશન્સ તો આ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે મોલિક્યુલર વાઇબ્રેશન જે છે એ આપણે એની અંદર સમજી શકીએ છીએ હવે આગળનું આગળનું જે પાર્ટ છે એ પ્રોફેસર એમ કે ઠાકોર સાહેબ બતાવશે અને બીજા ડિટેલ્સમાં વાઇબ્રેશન કેવી રીતે જોવા એ પોતે આપને સમજાવશે પણ એટલું ખાસ મિત્રો યાદ રાખવાનું રહેશે કે સ્ટ્રેચિંગ માટે શક્તિની વધારે જરૂર પડે છે માટે હંમેશા આયરના ઊંચા વિસ્તારમાં શોષણ કરશે બેન્ડિંગ માટે પ્રમાણમાં શક્તિની ઓછી જરૂર પડે છે માટે એ આયરના નીચા વિસ્તારમાં આવૃત્તિનું શોષણ કરશે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજયભાઈએ જે સમજૂતી આપી આયર ફ્રીક્વન્સી કયા કયા અણુઓમાં કયા કયા બંધમાં કેટલી ફ્રીક્વન્સી હોય છે હવે હું તમને એ સમજાવવા માંગીશ કે કેટલાક અણુઓમાં જે બંધ આવેલા હોય છે એ બંધની ફ્રીક્વન્સી જે સૂત્ર પ્રમાણે ગણવામાં આવે છે એ સિવાય પણ કેટલાક ફેક્ટર્સ કેટલાક પરિબળો એવા છે કે જે ફ્રીક્વન્સીને જે આપણે નિશ્ચિત માનીએ છીએ એના કરતાં કંઈક જુદી ફ્રીક્વન્સી આપણે વર્ણપટમાં જોઈ જોઈએ છીએ તો આ માટે આપણે એના કેટલાક જે ફેક્ટર જે અસર કરતા છે એના વિશે આપણે વાત કરીશું સૌથી પહેલાં આપણે જોઈશું હાઇડ્રોજન બોન્ડિંગની ઇફેક્ટ કોઈ પણ અણુ હોય એ અણુમાં હાઇડ્રોજન બોન્ડિંગની જે ઇફેક્ટ આપણે આ રીતે સમજીએ છીએ કે જનરલી કોઈ ઓએચ બંધ ધરાવતા સંયોજનો હોય દાખલા તરીકે આલ્કોહોલ હોય તો આલ્કોહોલમાં જે અહીંયા આગળ મેં જે ક્રસર જે છે સમજી શકે અહીંયા બે આલ્કોહોલના મોલિક્યુલ મેં બતાવ્યા છે આર ઓએચ આર ઓએચનો એક જે હાઇડ્રોજન છે એ બીજા અણુના ઓક્સિજન સાથે એ નિર્બળ પ્રકારનો એક બંધ બનાવે છે જેને હાઇડ્રોજન બોન્ડિંગ કહીએ છીએ હાઇડ્રોજન બંધન આ બંધ ખૂબ જ નિર્બળ હોય છે અને પરંતુ એ બંધ બનવા માટે આ જે હાઇડ્રો એક અણુનો હાઇડ્રોજન બીજા અણુના ઓક્સિજન તરફ નજીક જવાની કોશિશ કરે છે એ જ સમયે તે જ આલ્કોહોલનો જે ઓક્સિજનનો અણુ છે એ એની બાજુના બીજા કોઈ અણુ સાથે હાઇડ્રોજન સાથે એચ બંધન બનાવવા માટે એ તરફ શિફ્ટ થશે જે એરો દ્વારા અહીંયા દર્શાવેલું છે તો આ કારણે ઓએચ બંધની જે બંધ લંબાઈ જે નિયત હોવી જોઈએ એના કરતો વધે છે અને બંધ લંબાઈ વધે એટલે કે ઓએચ બોન્ડ લેન્થ ઇન્ક્રીઝીસ અને આના કારણે શું થાય કે બંધની લંબાઈ વધે તો એ બંધ નિર્બળ બને છે અને બંધ નિર્બળ બને છે તો એની ફ્રિકવન્સી પણ ઓછી હોય છે શોષણ થતી આવૃત્તિમાં ઘટાડો થાય છે તો આ જે આવૃત્તિમાં જે ઘટાડો થવાની જે અસર છે એ હાઇડ્રોજન બોન્ડિંગના કારણે આપણે જોઈ શકીએ છીએ જે કંઈ સંયોજનો હોય એ સંયોજનો ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે આ જે સંયોજનોમાં ઘન અને પ્રવાહી પ્રકારના સંયોજનોમાં અણુઓ એકબીજાથી ખૂબ જ નજીક હોય છે અને નજીક હોય તો જે આલ્કોહોલ અથવા તો ફિનોલ પ્રકારના જે ઓએચ સમૂહ ધરાવતા સંયોજનો હોય એ અણુઓ એકબીજાથી ખૂબ જ નજીક આવવાના કારણે એચ બંધનની શક્યતા વધી જાય છે અને એચ બંધનની શક્યતા વધી જાય તો એના કારણે એ આઈઆર ફ્રિકવન્સી ઉપર ઇફેક્ટ થાય છે અને જો એ અણુઓને વાયુ સ્વરૂપમાં ફેરવવામાં આવે અથવા તો એ સંયોજનાના જે દ્રાવણ બનાવવામાં આવે એ અતિ મંદ દ્રાવણ બનાવવામાં આવે તો અણુઓ વચ્ચેનું અંતર વધી જાય છે અને અણુઓ વચ્ચેનું અંતર વધી જાય તો હાઇડ્રોજન બંધ બનવાની શક્યતા રહેતી નથી જેથી કરીને હાઇડ્રોજન બંધનના કારણે આઈઆર ફ્રીક્વન્સીમાં જે ઘટાડો આપણે જોઈએ જોઈએ છીએ એ ઘટાડો આપણે જોઈ શકતા નથી એટલે કે અહીંયા આગળ એક ગ્રાફ બતાવ્યો છે જેને સ્પેક્ટ્રા કહીએ છીએ આપણે અહીંયા પ્યોર લિક્વિડ પ્યોર લિક્વિડનો એક ગ્રાફ છે એ પ્યોર લિક્વિડના ગ્રાફમાં જે અહીંયા સિગ્નલ આપ્યું છે જે ક્રસર છે ત્યાં આગળ તો એચ બોન્ડેડ ઓએચનું આ સિગ્નલ છે બાજુમાં જોઈએ તો આ જ સંયોજનમાં એક બીજું પણ સિગ્નલ આપ્યું છે જે ઓએચ બંધનું એક સિગ્નલ છે એ સિગ્નલ ફ્રી ઓએચ એટલે કે જ્યારે આ સંયોજન જે પ્યોર લિક્વિડ હોય એ પ્યોર લિક્વિડને જો વાયુ સ્વરૂપમાં ફેરવામાં આવે અથવા તેનું મંદ દ્રાવણ બનાવવામાં આવે તો એનું એચ બંધન થતું નથી જેથી કરીને એ એચ બંધ સિવાયનું એટલે કે ફ્રી ઓએચ ધરાવતું સિગ્નલ દર્શાવે છે અહીંયા પણ બાજુમાં પણ અહીંયા ફ્રી એટલે વેરી ડાયલ્યુટ સોલ્યુટ આ મંદ દ્રાવણનું છે બરાબર છે આ પ્યોર લિક્વિડ છે એમાં આ સિગ્નલ બને છે એ બ્રોડ સિગ્નલ બને છે તથા આવૃત્તિમાં એનો ઘટાડો થાય છે જે એકચુઅલી આ સિગ્નલ જે ફ્રી ઓએચનું છે છત્રીસો આજુબાજુની એની લગભગ ફ્રિકવન્સી છે જ્યારે અહીં આગળ જે પ્યોર લિક્વિડમાં એ ફ્રિકવન્સી ઘટી અને છત્રીસોથી બત્રીસો તરફ શિફ્ટ થાય છે અને સિગ્નલ બ્રોડ થાય છે અહીં આગળ એને વધુ સ્પષ્ટ રીતે બતાવ્યું છે કે જ્યારે કોઈ પણ પ્યોર લિક્વિડ હોય તો એમાં એચ બંધન થતું રહેતું હોવાના કારણે આ જે સિગ્નલ મળે છે એ એકદમ શાર્પ મળે છે અને સાર્પ સિગ્નલ અને એનું આવૃત્તિ લગભગ છત્રીસો આસપાસની હોય છે પરંતુ જ્યારે એ લિક્વિડને જો ડાયલ્યુટ કરવામાં આવે અથવા તો પછી એને વાયુ સ્વરૂપમાં ફેરવામાં આવે એટલે કે એની ભૌતિક પરિસ્થિતિ ચેન્જ કરવામાં આવે તો એમાં એચ બંધન એચ બંધન થાય છે અને આ રીતે આ સિગ્નલ અહીંયા બતાવવામાં આવે છે અહીંયા એક આલ્કોહોલના અનેક અણુઓ અહીંયા આગળ બતાવેલા છે જેમાં એકબીજા સાથે આ રીતે જુદા જુદા એચ બંધન થાય છે અને અહીંયા બતાવવાનું ખાસ તાત્પર્યનું આ છે કે દરેક અણુઓ વચ્ચે જ્યારે એચ બંધન થાય છે ત્યારે એ એચ બંધનના જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ જુદી જુદી હોય છે એટલે કે એની પ્રબળતા પણ જુદી જુદી હોય છે જેથી કરીને જે સિગ્નલ જે પ્યોરલી શાર્પ મળતું હોય એની જગ્યાએ બ્રોડ સિગ્નલ મળવાનું કારણ આ છે અહીંયા આગળ એક સાયક્લોહેક્ઝેનોલ હેક્ઝેનોલનું અહીંયા એક સ્પેક્ટ્રા પણ ઉદાહરણ તરીકે બતાવીએ છીએ એમાં ઓએચ ઓએચ જે સાયક્લો હેક્ઝેનોલમાં ઓએચ બંધ છે એનો ઓએચ બંધનું સ્ટ્રેચિંગ અહીંયા આગળ છત્રીસો આજુબાજુ છત્રીસોથી નીચે એટલે કે એચ બોન્ડેડ નું સિગ્નલ અહીંયા બતાવવામાં આવેલું છે એ જ રીતે અહીંયા આગળ કાર્બોક્સિલિક સંયોજનનું એક ઉદાહરણ આપ્યું છે બિટેનાઇક એસિડનું એમાં પણ ઓએચ છે સીડબ્લ્યુએચ સમૂહમાં ઓએચ છે તો આ સીડબ્લ્યુએચ સમૂહ રહેલો ઓએચ પણ એની એની બંધની પ્રબળતા ઓછી કરે છે હાઇડ્રોજન બંધનના કારણે એ અહીંયા આપણે બતાવીશું અહીંયા તો એ જે ઓ નું જે એચ બંધનના કારણે એ એસિડ છે એ ડાયમર સ્વરૂપે ગોઠવાય છે એટલે કે બે અણુઓ વચ્ચે બે બે જગ્યાએ એચ બંધન થાય છે અથવા તો એચ બંધનનું પ્રમાણ વધે છે અને એચ બંધનનું પ્રમાણ વધતું હોવાના કારણે નોર્મલી જે ફિનોલિક કે આલ્કોહોલિક સંયોજનો હોય એના કાર્બોક્સિલિક કાર્બોસિલિક સંયોજનના ઓએચનું સ્ટ્રેચિંગ એ ઘણું બધું વધારે આવૃત્તિમાં ઘટાડો દર્શાવે છે જે અહીંયા જોઈ શકીએ છીએ આપણે લગભગ થી સ્ટાર્ટ થાય છે અને બત્રીસો તેત્રીસો આજુબાજુ સુધી એ સિગ્નલ એટલે ખૂબ જ બ્રોડ સિગ્નલ પ્રાપ્ત થાય છે તો આ રીતે આપણે ઓએચ બંધનું જે સ્ટ્રેચિંગ છે એ હાઇડ્રોજન બંધનના કારણે એક કેવી ઇફેક્ટ દર્શાવે છે આપણે જોયું હવે આપણે કાર્બોનિલ સમૂહનું સ્ટ્રેચિંગ જોઈશું કાર્બોનિલ સમૂહના સ્ટ્રેચિંગના જે આવૃત્તિઓ છે એ આવૃત્તિઓ ઉપર પણ અસર થતી હોય છે અને આ જે અસર થવા માટે કેટલાક જે ફેક્ટર છે એ ફેક્ટરમાં સી ડબલ ઓ સમૂહ સાથે કયો સમૂહ જોડાયેલો છે એ જોવામાં આવે છે દાખલા તરીકે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે કે સી ડબલ વન ઓ સમૂહ સાથે એક આર સમૂહ જોડાયેલો છે એ આર સમૂહ એની ઇફેક્ટ કેવી છે એ ધ્યાનમાં લેવામાં આવે છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે જાણીતો છે એટલે કે ઇલેક્ટ્રોન દાતા તરીકે એ ગુણ ધરાવે છે જેથી કરીને એ ઇલેક્ટ્રોન કાર્બોનિલ કાર્બનને આપે છે અને આના કારણે ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો જે દ્વિબંધ છે એ દ્વિબંધ ઓક્સિજન તરફ શિફ્ટ થાય છે જેથી કરીને આ જે બંધ લંબાઈ છે એ બંધ લંબાઈ વધે છે બંધ લંબાઈ વધે એટલે કે બંધ નિર્બળ થાય છે અને નિર્બળ થાય એટલે એ જે શોષણ આવૃત્તિ છે એને ઓછી કરે છે અથવા તો એ શોષણ આવૃત્તિ ઘટે છે તો અહીંયા આર જે સમૂહ છે એ સમૂહ દાખલા તરીકે મિથાઈલ સમૂહ હોઈ શકે છે ઇથાઇલ સમૂહ સમૂહ હોઈ શકે છે કોઈ પણ આલ્કાઇલ સમૂહ હોય તો એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ પ્રોપર્ટી ધરાવતો હોવાના કારણે સી ડબલ વન ઓ બંધને બંધની પ્રબળતામાં ઘટાડો કરે છે જેથી કરીને એની આવૃત્તિ ઘટે છે બીજું એક આપણે ઉદાહરણ લઈએ છે કે જેમાં સી ડબલ વન ઓ સાથે હેલોઝન એક્સ પરમાણુ જોડાયેલો છે હેલોઝન તરીકે ફ્લોરિન હોઈ શકે ક્લોરિન હોઈ શકે બ્રોમિન હોઈ શકે બરાબર તો આ એ સિવાય બીજા પણ પરમાણુ હોઈ શકે કે જે ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ અસર ધરાવતા હોય ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવતા હોય તો એવા ઘણા બધા પરમાણુઓ કે સમૂહો છે કે જે આવી રીતે ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવતા હોય આ અસરને કારણે શું થાય છે કે કાર્બોનીલ કાર્બન તરફથી કાર્બોનિલ કાર્બન તરફથી જે ઇલેક્ટ્રોન જે બંધના ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ પોતાની તરફ ખેંચે છે જેથી કરીને કાર્બન ઉપર ધનિષ્ભર આવે અને આ ધનિષ્ભાર દૂર કરવા માટે એ ઓક્સિજન સાથેનો જે દ્વિબંધ છે એના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે આ અસરને આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા તો પ્રેરક અસર તરીકે ઓળખાવીએ છીએ તો આ અસરથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે એ દ્વિબંધ ટૂંકો બને છે અર્થાત બંધ લંબાઈ ઘટે છે અને બંધ લંબાઈ ઘટવાના કારણે એ બંધ વધારે પ્રબળ બને છે અને પ્રબળ બનતો હોવાથી એને એનું જે વાઇબ્રેશન છે એ ઊંચી આવૃત્તિ તરફ શિફ્ટ થાય છે એટલે કે એની આવૃત્તિમાં વધારો થાય છે તો પ્રેરક અસર કે જેને આ જે અસર છે એને આપણે પ્રેરક અસર ઇન્ડક્ટિવ અસર અથવા તો વિદ્યુતીય ઇફેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ ત્યારબાદ બીજું એક અહીંયા ઉદાહરણ બતાવ્યું છે કે જેમાં એવા કાર્બોનીલ કાર્બન સાથે એવા કોઈ પરમાણુ કે સમૂહ જોડાયેલા હોય કે જેના ઉપર વધારાના ઇલેક્ટ્રોન યુગમાં હોય લોન પેર ઇલેક્ટ્રોન યુગમાં જેને કહીએ છીએ જે રેઝોનન્સ ઇફેક્ટથી કાર્બોનીલ કાર્બન તરફ શિફ્ટ થાય છે અને આવું થવાના કારણે અહીંયા જે ક્રસર બતાવીએ છીએ ત્યાં આ જે વાય ગ્રુપ છે એ વધારાનો ઇલેક્ટ્રોન યુગમાં ધરાવે છે જે કાર્બન તરફ ઇલેક્ટ્રોન આપે તો કાર્બનના જે દ્વિબંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન તરફ શિફ્ટ થાય છે જેથી કરીને રેઝોનન્સ થવાથી આ એક બીજું રેઝોનેન્ટિક સ્ટ્રક્ચર બને છે જેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ હતો એની જગ્યાએ હવે એક બંધ થાય છે અને એક બંધ થવાના કારણે બંધની જે પ્રબળતા ઓછી થાય છે અને પ્રબળતા ઓછી થાય તો એ બંધ વીક બને છે અને બંધ વીક બને તો એની આવૃત્તિમાં ઘટાડો થાય છે આવા જે પરમાણુઓ હોય કે સમૂહો હોય એ દાખલા તરીકે એન ઓ અથવા તો કોઈ દ્વિબંધ ધરાવતું કોઈ આલ્કાઇલ ગ્રુપ હોય એ પણ અહીંયા આગળ આ પ્રકારની ક્રિયાવિધિ કરે છે એટલે કે આ રેઝોનન્સ ઇફેક્ટ છે રેઝોનન્સ ઇફેક્ટના કારણે પણ આવૃત્તિમાં ઘટાડો થાય છે અહીંયા આગળ બીજી જે ઇફેક્ટ છે એ હાઇડ્રોજન બોન્ડિંગ જે અગાઉ આપણે જોઈ ગયા છે કાર્બોનિલ સમૂહ કાર્બોનીલ સમૂહમાં જે ગ્રુપ હોય છે એ બધા ગ્રુપ જુદા જુદા હોય છે જે અહીંયા આગળ બતાવ્યા છે આપણે કે નોર્મલ કિટોન જેમાં સી ડબલ વન ઓ ગ્રુપ સાથે બે આર ગ્રુપ જોડાયેલા છે એટલે કે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે આ આલ્કાઇલ સમૂહ પૈકી એક કોઈ પણ એક આરની જગ્યાએ આપણે જોઈએ તો આર જોડા એચ એચ જોડાયેલો છે અહીંયા ઓ જોડાયેલો છે અહીંયા ક્લોરિન જોડાયેલો છે અહીંયા ઓ સી ઓ આર જોડાયેલો છે ત્યારબાદ આ બાજુ જોઈએ તો એ આરની જગ્યાએ ઓએચ છે એનએચ ટુ છે હવે આ આ જે ગ્રુપ છે બધા એ એને જુદી જુદી રીતે એની વિશેષતા પ્રમાણે આપણે અલગ વાયફર્ગેટ કરીએ છીએ આર કરતો ઓએચ અને એનએચ ટુ એ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે પ્રમાણમાં ધરાવે છે જ્યારે આર કરતો એ એચ ઓઆર સીએલ અને ઓ સી ઓઆર આ ગ્રુપ છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની અથવા તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ઇફેક્ટ વધુ પ્રમાણમાં ધરાવે છે આમ થવાથી શું થાય છે કે આગળ જે ઇફેક્ટ આપણે જોઈ ગયા છીએ એ જ રીતે જેમ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ થાય તો રેઝોનેટિંગ ઇફેક્ટ થવાના કારણે આ સી ડબલ બન ઓ સ્ટ્રેચિંગમાં ઘટાડો થાય છે જે નોર્મલ જે સી ડબલ બન ઓની જે ફ્રિકવન્સી સત્તરસો ને પંદર સેન્ટીમીટર ની છે એના કરતાં ઘટીને સત્તરસો દસ થાય છે અહીંયા કાર્બોસિલિક એસિડમાં એમાઇડમાં સોળસો ને નેવું થાય છે એ જ પ્રમાણે આરની જગ્યાએ જો ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ઇફેક્ટવાળા સમૂહો જોડાયેલા હોય એચ હોય ઓઆર હોય સીએલ હોય તો ક્રમશઃ એની આવૃત્તિમાં વધારો થાય છે જેમ કે આલ્ડીહાઇડમાં સત્તરસો પચીસ છે એસ્ટરમાં સત્તરસો પાંત્રીસ છે એસિડ ક્લોરાઇડમાં અઢારસો છે એસિડ એન્ડમાં અઢારસો દસથી પણ વધારે ફ્રિકવન્સી આપણે જોઈ શકીએ છીએ તો આ બધી જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ બરાબર છે તો આપણે ધ્યાનથી જોઈએ તો આ કાર્બોનિલ સમૂહ ઉપર આ જુદી જુદી ઇફેક્ટ થયા છે હવે આ બાબતે હું સાહસ આપને હવે કહીશ કે આ આ બાબતનો જે જુદા જુદા સંયોજનોના સ્પેક્ટ્રા લેવા હોય તો એના માટે સેમ્પલ ટેકનિક કેવી રીતે કરવામાં આવે છે એ આપણે બતાવશે મિત્રો કોઈ પણ ઇન્સ ટેકનિકનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે સૌથી અગત્યની બાબત છે સેમ્પલિંગ મિત્રો આઈઆર સ્પેક્ટ્રામાં સોર્સ એ બહુ મહત્વનું ફેક્ટર છે સોર્સ તરીકે નન સ્લોરનો નો સળિયો વાપરવામાં આવે છે કે જે જર્કોનિયમ ઓક્સાઇડ સિરિયમ ઓક્સાઇડ અને થોરિયમ ઓક્સાઇડનો બનેલો હોય છે આ સળિયાને પંદરસો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી અયાર તરંગો ઉત્સર્જિત થતા હોય છે આ સિવાય સિલિકોન કાર્બાઇડનો સળિયો પણ વાપરવામાં આવે છે મિત્રો અહીંયા જે પાત્રોને પ્રિઝમ વાપરવામાં આવે છે એ આલ્કલી હેલાઇડ જેવા કે લિથિયમ ફ્લોરાઇડ કેલ્શિયમ ફ્લોરાઇડ કેબીઆર એનએસિએલ વગેરેમાંથી બનાવવામાં આવેલા હોય છે અને સમગ્ર પ્રક્રિયા એ ભેજરહિત વાતાવરણમાં કરવામાં આવતી હોય છે સૌથી અગત્યની બાબત છે કે સેમ્પલિંગ કેવી રીતે કરવામાં આવે છે મિત્રો અહીંયા પેલેટ જે છે એક ગ્રામ કમ્પાઉન્ડને લઈ અને સોથી બસ્સો ગ્રામ કેબીઆર સાથે મિક્સ કરી અને ખૂબ જ ઊંચા દબાણે અને તાપમાને એને મિક્સ કરવામાં આવે છે અહીં એક સરસ વિડીયો બતાવેલો છે એ વિડીયોમાં તમે જોશો તો કેબીઆર પેલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અહીંયા દર્શાવેલું છે મિત્રો સૌપ્રથમ પદાર્થનું વજન કરવામાં આવે છે ત્યારબાદ એની અંદર કેબીઆરનું વજન કરીને એડ કરવામાં આવે છે કેબીઆર ભેજશોષક હોવાથી એને ડેસિકેટરમાં રાખવામાં આવે છે એનું વજન કરી અને પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે છે તમે અહીંયા હવે તમારી સ્લાઇડમાં જોઈ શકો છો કે કેબીઆર અને પદાર્થ એ બંનેને દળીને બારીક ભૂકો તૈયાર કરવામાં આવે છે અને એ ભૂકાને સેમ્પલ હોલ્ડરની અંદર ભરવામાં આવે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સેમ્પલ હોલ્ડરની અંદર આ પદાર્થ સાથે કેબીઆરનું જે ભૂકો છે એ મિશ્ર કરવામાં આવ્યો છે ત્યારબાદ બીજી સાઈડથી બોલ્ટ બંધ કરી અને બે બાજુથી એકદમ ફિટ કરીને પ્રેશર આપવામાં આવે છે જેને કારણે એક નાની ટેબ્લેટ જેવું એકથી બે મિલીગ્રામ જાડાઈની ટેબ્લેટ તૈયાર થાય છે અને બંને સાઈડથી બોલ્ટ ખોલી વચ્ચેની સાઈડમાં એક પેલેટ હોય છે જેને સીધી જ સ્પેક્ટ્રોફોટોમીટરની અંદર મૂકી દેવામાં આવે છે મિત્રો બીજું એક સેમ્પલિંગ ટેકનિક છે મલ તો બે થી પાંચ મિલીગ્રામ કમ્પાઉન્ડની અંદર મલિંગ એજન્ટ તરીકે એસસીબી અથવા તો ન્યુઝલને એડ કરવામાં આવે છે અહીં બીજી સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે એક સેમ્પલ જે છે એ લેવામાં આવે છે અને મલિંગ એજન્ટ એની અંદર એડ કરવામાં આવે છે એક બે ડ્રોપ અને બરોબર એને મિક્સ કરવામાં આવે છે ત્યારબાદ એનએસીએલની જે પ્લેટ જે છે એ લેવામાં આવે છે અને એની અંદર આ મિશ્ર કરેલો જે મલિગેજર સાથે મિશ્ર કરેલો પદાર્થના ડ્રોપ મુકવામાં આવે છે અને એની ઉપર બીજી કેબીઆર કે એનએસસીએલની પ્લેટ મૂકીને પાતળું સ્તર કરવામાં આવે છે જેને સ્પેક્ટોફોટોમોટમાં સીધું જ મૂકી દેવામાં આવે છે મિત્રો આ રીતે પેલેટ દ્વારા અથવા તો મલ દ્વારા સેમ્પલિંગ કરવામાં આવે છે અને આ સેમ્પલ સ્પેક્ટ્રો ફોટોમીટરમાં મૂકી અને આઈઆર સ્પેક્ટ્રા લેવામાં આવે છે મિત્રો સમયના અભાવે ઘણી બધી બાબતો આપણે પૂર્ણ કરી શક્યા નથી પણ જે કાંઈ સમયના મર્યાદામાં રહીને અમે મોટાભાગે આપવા પ્રયત્ન કર્યો છે તો સૌ મિત્રો વતીથી હું ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી વધુ વિશે વધુ ડિટેલ જો આપણને તક મળશે તો આપણે એ માહિતી મેળવીશું ફરીવાર ત્રણેય મિત્રો તરફથી વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ